સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરે છે. ચાલુ વર્ષે કપાસના નીચા ભાવ જતા ખેડૂતો નિરાશ જોવા મળ્યા. કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઓછા ભાવને લઈ ખેડૂતોએ કપાસનો ઘરમાં જ સંગ્રહ કર્યો. ખેડૂતો કપાસના સારા ભાવ મળવાની આશા રાખે છે. જોકે ગોડાઉનમાં છેલ્લા 7-8 મહિનાથી કપાસનો સંગ્રહ, ખેડૂતોને કપાસના 1800-1900 ભાવ મળે તેવી માંગ છે. ખેડૂતો સરકાર પાસે પોષણક્ષમ ભાવની અપેક્ષા રાખે છે. ગઈ સાલ કપાસના ભાવ 2000-1850-1900 સુધીના ભાવ રહ્યા, એટલે ખેડૂતોએ આ વખતે 90% વાવેતર કર્યું છે વઢવાણ તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં. એવી આશા છે કે આ વર્ષે તે આ સિઝનમાં ભાવ આવશે. પણ ખરેખર ખૂલતી સિઝનમાં નવરાત્રી વખતે કપાસના ભાવ 1450 થી નીચે રહ્યા હતા અને અત્યારે 1150 થી 1210 સુધી છે. અને ખેડૂતોને ખર્ચો બહુ થઈ ગયો છે. અને જે તે વખતે ખેડૂતોને જેની પાસે સંગ્રહ કરવાનું કોઈ સાધનો નતા અને વ્યવહારિક કામ આવતા હતા અને પૈસાની જરૂર હતી, એ ખેડૂતોએ વેચી દીધો. બાકી અત્યારે 50-60% ખેડૂતો પાસે કપાસ વિનેલો પડ્યો છે અને એક મણે લગભગ 800-900 રૂપિયા ખર્ચો ખેડૂતને ચડી ગયો છે. મારે આ કપાસના ભાવો કઈ આયા નથી, ઉણ અને મારે ભાવ કઈ ના આયા, કપાસ ભરી રાખવો પડ્યો છે. એટલે મને બહુ તકલીફ છે. અત્યારે કઈ કપાસને કોઈ લેવા તૈયાર નથી. 1100-1200 સુધીના ભાવ છે તો અમારે કપાસને હું કેમ વેકવું? અમારે એમ કોઈ ખર્ચાનો કોઈ પાર નથી. એમ અમારી માંગ એમ છે કે સરકાર ટેકાના ભાવ આપે અને ખેડૂતને કોઈક સહાય જો આપે તો સારું એમ. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસનું થાય છે, પરંતુ ચાલુ વર્ષે ક્યાંક ને ક્યાંક કપાસના ઓછા ભાવો છે હાલ ખેડૂતોને રડાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં હજુ સુધી ખેડૂતોએ કપાસનો હાલ સંગ્રહ કરી રાખ્યો છે. તેનું એકમાત્ર કારણ એવું છે કે ખેડૂતોએ જે પોષણક્ષમ ભાવોની અપેક્ષા રાખી હતી તેને બદલે હાલ કપાસના ભાવ 1100-1200 સુધી પહોંચ્યા છે અને ખેડૂતો દ્વારા કપાસના ભાવ 1800-2000 સુધી થાય તેવી માંગ કરવામાં આવી હતી, તેવી આસ લઈને બેઠા હતા. પરંતુ હજી 50% જેટલા ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો છે અને ભાવ વધવાની આશાએ હાલ જે કપાસ છે તેનું ખેડૂતો વેચાણ નથી કરી રહ્યા, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના એટલે કે 1800-2000 સુધી કપાસના ભાવો આપવામાં આવે તેવી જિલ્લાભરના ખેડૂતોની હાલ માંગ ઉઠવા પામી છે. વિરેન નાગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર.